સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા 30 લાખના ખર્ચે બનનારા ઈસીઆરપી વોર્ડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ સંચાલિત અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડના દર્દીઓને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈસીપીઆરપીનો બીજો વોર્ડ બનાવવા માટે રૂપિયા 30 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ વોર્ડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ટોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ જીનીશભાઈ ભાવસાર તથા અનાવલના સરપંચ અને આજુબાજુ ગામના તમામ સરપંચો, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનાવલ સીએસસી ખાતે ઈસીઆરપી સેકન્ડ વોર્ડનું મકાનનું 20 બેડનું ઉદઘાટન કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 30 લાખ રૂપિયા જેટલા ખર્ચે આ મકાન બનવાનું છે એનું ખાતમુહૂર્ત આજે અમે આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી જીગ્નેશભાઈ ભાવસાર, હિતેશભાઈ પટેલ અમારા જિલ્લા પંચાયતના, આપણે તાલુકા પંચાયતના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના સભ્યબહેન સંગીતાબહેન, તાલુકા પંચાયતના સભ્ય ચંદ્રેશભાઈ, એમાં તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનો, ગામના આગેવાનો, સરપંચ જો બધા જ સાથે મળીને આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આ સીએસસી પર તમે જોયું હશે તો અગાઉ અમે ઓક્સિજન પ્લાન્ટ પણ અહીંયા મૂક્યો છે, શરૂ કરીએ છીએ. તે જ રીતે મહુવા વિધાનસભાના કાર્ય વિભાગમાં લગભગ 3 જેટલી સીએસસી પર અમે ઓક્સિજન પ્લાન્ટ મૂક્યા છે. બધી જ પીએસસીઓ નવા મકાનો, સીએસસીઓના નવા મકાનો, સબ સેન્ટરો, એ બધા જ નવા અમે બનાવ્યા છે, એના લોકાર્પણ કર્યા છે, કેટલાક ખાતમુહૂર્ત કરેલા છે. અને આ વિસ્તારની અંદર જે રીતે આ આરોગ્ય વિભાગમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખૂબ સરસ થઈ રહ્યો છે. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલભાઈની, પટેલ સાહેબની આગેવાનીમાં હરેક ક્ષેત્રે અમે વિકાસના કાર્યો કરી રહ્યા છીએ. હમણાં તમે જોયું હશે તો વંદે ગુજરાત વિકાસ યાત્રા પણ અમે ગામડે ગામડે જઈને લોકોને જાગૃતિ પણ કરાવી છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષે ઉજવણી કરવાનું દેશને આહ્વાન કર્યું છે ત્યારે અમે પણ હર ઘર તિરંગા લહેરાવવાનું કાર્ય કરવા માટે લોકોને આહ્વાન કરીએ છીએ, જાગૃત કરીએ છીએ અને અમે પણ બધા તિરંગો લહેરાવવા માટે અહીંયા તત્પરી રહ્યા છીએ. આ વિસ્તારના રસ્તા, પુલ, પીવાનું પાણી દરેક ક્ષેત્રે આમ તો ધારાસભ્ય તરીકે સિંચાઈની સુવિધા હોય, ચેકડેમ હોય, ઉદ્વહન સિંચાઈ હોય, રસ્તાઓ, પુલો, બધા જે જરૂરિયાત છે જનતાને એ પૂર્ણ કરવાની દિશા તરફ છેલ્લા 4 વર્ષથી, એટલે આમ તો હું 2002થી ધારાસભ્ય છું,